નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગની અંદર પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી ટૂંક સમયની અંદર થવાની છે એની જાહેરાત પણ આવી ગઈ છે પોલીસ કોન્સ્ટેબલમાં કુલ બાર હજાર કરતાં પણ વધારે જગ્યા માટે ભરતી થવાની છે તો એમનું આ મોડલ પેપર છે પ્રથમ મોડલ પેપર એમની શરૂઆત કરીએ પહેલાં થોડીક ટૂંકમાં માહિતી મેળવી લઈએ જે નવા નિયમ આવ્યા છે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન આવ્યા છે એ મુજબ જે પ્રથમ સો માર્ક્સનું પેપર લેવાતું પહેલાંની જે જૂની પદ્ધતિ હતી એમાં સો માર્ક્સનું પેપર હતું પરંતુ હવે છે આવશે બસો માર્ક્સનું પેપર એમાં બે ભાગ હશે સળંગ પેપર હશે એમાં એ ભાગ અને બી ભાગ એ ભાગ છે એંશી ગુણનો હશે અને બી ભાગ છે એકસો વીસ ગુણનો બંને વિભાગની અંદર ચાલીસ ચાલીસ ટકા લેવા ફરજિયાત છે એટલે બંને પાર્ટ છે એ તમારે પરફેક્ટ તૈયાર કરવા પડશે આપણે અહીંયા બે પાર્ટ એટલે કે બીજો ભાગ છે એમનું મોડલ પેપર જોવાના છીએ એકસો વીસ ગુણનો પ્રથમ પાર્ટ છે એમાં ગણિત રિઝનિંગ અને ગુજરાતી ભાષા વ્યાકરણ જેવા વિષયોનો સમાવેશ કર્યો છે જે બીજો ભાગ છે એ બીજા ભાગની અંદર ભારતનું બંધારણ ત્રીસ ગુણનું હશે વર્તમાન પ્રવાહ વિજ્ઞાન ટેકનોલોજી અને જનરલ નોલેજ ચાલીસ ગુણ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ પચાસ ગુણ એમ મળીને કુલ એકસો વીસ ગુણનો પાર્ટ બી હશે પાર્ટ બીમાં પણ ફરજ જ્યાં ચાલીસ ટકા ગુણ છે એ લેવા જરૂરી છે પાસ થવા માટે તો આ જે મોડલ પેપર છે એ મોડલ પેપરને આપણે ગુણ પ્રમાણે જ એટલે કે જે વિષય આપ્યા છે ભારતનું બંધારણ એના ત્રીસ પ્રશ્નો છે વર્તમાન પ્રવાહ છે એના દસ પ્રશ્નો છે વિજ્ઞાન ટેકનોલોજી એના પંદર સામાન્ય જ્ઞાનના છે પંદર પ્રશ્નો ઇતિહાસના પંદર પ્રશ્નો છે સાંસ્કૃતિક વારસાના પંદર પ્રશ્નો લીધા છે આપણે અને ભારતના અને ગુજરાતની ભૂગોળ છે એના વીસ પ્રશ્નો લીધા છે એટલે સંપૂર્ણ મોડલ પેપર આપણે સિલેબસ મુજબનું તૈયાર કર્યું છે કુલ એકસો વીસ પ્રશ્નો છે આ મોડલ પેપરની અંદર તમામ પ્રશ્નો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે તો તમામે તમામ પ્રશ્નો જોઈ લેજો શરૂઆત કરીએ આપણે પ્રથમ પ્રશ્નથી વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરે તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ને બાજુમાં આપેલ જે નોટિફિકેશન બે લાયકન છે એમને પણ એક્ટિવ કરી દેજો તેમજ વિડીયોને લાઈક પણ આપજો પ્રથમ પ્રશ્ન છે ભારતના બંધારણમાં કલમ બત્રીસ એક મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ભારતના બંધારણમાં જે કલમ બત્રીસ એક છે મૂળભૂત અધિકારો એ મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી એ સોંપવામાં આવી છે સર્વોચ્ચ ન્યાયાલયને મૂળભૂત અધિકારો કલમ બત્રીસ એકના જે મૂળભૂત અધિકારો જે આપને આપ્યા છે એમના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે સર્વોચ્ચ ન્યાયાલયને ત્યારબાદ બીજો પ્રશ્ન છે જનગણ મન રાષ્ટ્રગાન રચનાર કવિવર રવિન્દ્રનાથ ઠાકુર દ્વારા પ્રથમવાર તે ગીતને તત્વબોધિની પત્રિકામાં ઓગણીસો બારમાં પ્રસિદ્ધ કરાયું હતું ત્યારે ખાલી જગ્યા તરીકે પ્રસિદ્ધ કરેલ જે આપણું રાષ્ટ્રગાન છે પ્રથમ વખત તત્વબોધિની પત્રિકાની અંદર ઓગણીસસો બારમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું એ કયા નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું તો એમાં આવશે વંદે માતરમ વંદે માતરમના નામથી સૌ પ્રથમ આપણું જે રાષ્ટ્રગાન છે જનગણમન એમને તત્વબોધિની પત્રિકામાં ઓગણીસો બારમાં ઓગણીસો બારમાં તત્વબોધિની પત્રિકામાં વંદે માતરમના નામથી પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાનું સ્વાતંત્ર ભારતના બંધારણના કયા અનુચ્છેદ દ્વારા પ્રાપ્ત થાય છે શાંતિથી અને શસ્ત્રો દ્વારા ભેગા થવાનું જે સ્વતંત્ર ભારતના બંધારણમાં આપને મળેલું છે એ અનુચ્છેદ નંબર ઓગણીસ એક બી અનુચ્છેદ નંબર ઓગણીસ એક બી મુજબ આપને સ્વતંત્ર મળેલું છે ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ કોને આપવામાં આવી છે ભારતના સંવિધાનની અંદર સંઘની જે પ્રબંધક સત્તાઓ છે એ આપવામાં આવી છે રાષ્ટ્રપતિને રાજ્યસભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા માટે કેટલા સભ્યોની હાજરી જરૂરી છે રાજ્યસભાની અંદર જે ગૃહનું કામકાજ છે એ કામકાજ ચાલુ કરવા માટે એકના છેદમાં દસ એટલે કે દસ ટકા સભ્યોની હાજરી જરૂરી છે દસ ટકા સભ્યોની હાજરી હશે તો જ ગૃહનું કામકાજ ચાલુ થઈ શકશે બાળમજૂરી પર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં છે બાળમજૂરી પ્રતિબંધ અંગેની જે જોગવાઈ છે એ ભારતના બંધારણની કલમ નંબર ચોવીસ છે બંધારણની કલમ ત્રણસો છપ્પનનો નો ઉપયોગ ઓગણીસો ઓગણસાઠમાં માં કયા રાજ્યમાં થયો હતો હવે બંધારણની કલમ ત્રણસો છપ્પનનો નો ઉપયોગ ક્યારે થાય તો કે રાષ્ટ્રપતિ શાસન લગાડવા માટે રાષ્ટ્રપતિ શાસન રાષ્ટ્રપતિ શાસન જયારે લાગુ પડે ત્યારે કઈ કલમનો ઉપયોગ કરવામાં આવે ત્રણસો રાજ્યમાં થયો તો કેરળ અંદર ભારત દેશની અંદર પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ પાડવામાં આવ્યું હતું કે ઓગણીસો એકાવન માં પંજાબ ની અંદર પ્રથમ રાષ્ટ્રપતિ શાસન ભારતની અંદર કયા રાજ્યમાં તો કે પંજાબમાં અને ક્યારે ઓગણીસો એકાવનમાં તેમાં એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે સંસદના બંને ગૃહમાં એટલે કે રાજ્યસભા અને લોકસભા બંને ગૃહમાં એક સાથે ચૂંટાઈ આવે તો એમણે શું કરવું પડે તો એમણે પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપવું પડે બંને ગૃહની અંદર પોતે જો ચૂંટાઈને આવે તો કોઈ પણ એક ગૃહમાંથી એમણે રાજીનામું આપવું પડે પોતાની ઈચ્છા અનુસાર ભારતના બંધારણમાં કલમ બત્રીસ એક મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી કોને સોંપવામાં આવી છે ભારતના બંધારણમાં કલમ બત્રીસ એક મૂળભૂત અધિકારોની જવાબદારી સોંપવામાં આવી છે સર્વોચ્ચ ન્યાયાલયને ઓગણીસો ત્રેપનમાં મહાગુજરાતની માગણીને નકારી કઢાઈ હતી તે રાજ્ય પુનઃરચના પંચના અધ્યક્ષ કોણ હતા જયારે ઓગણીસો ત્રેપન માં મહાગુજરાતની માંગણી કરવામાં આવી હતી ત્યારે રાજ્ય પુનરચના પંચના અધ્યક્ષ હતા ફજલ અલી વિધાનસભામાં પ્રશ્નકાળ દરમિયાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ધારાસભ્યને પ્રશ્નકાળ દરમિયાન પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે જવાબ છે બી સ્પીકર આપણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યુ છે રાષ્ટ્રીય જળચર પ્રાણી છે ડોલ્ફિન નારી શક્તિના ઉત્કર્ષને લક્ષમાં લઈ ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકા તેમજ મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં બહેનોને કેટલું આરક્ષણ આપવામાં આવ્યું છે ખાસ ધ્યાન દેજો નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ચૂંટણી માટે બહેનોને પચાસ ટકા માટેનું આરક્ષણ એટલે કે અનામત આપેલું છે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ આપી શકે છે વડાપ્રધાન તેમજ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એટલે કે અત્યાચાર નિવારણ ધારા હેઠળ

ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ હતા રાજેન્દ્ર પ્રસાદ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ પ્રસાદની આચાર સંહિતા જ્યારે ચૂંટણીની તારીખ વિધિવત જાહેર કરાય ત્યારથી જ્યારે ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખ વિધિવત રીતે જાહેર કરવામાં આવે ત્યારથી ચૂંટણીની આચાર સંહિતા લાગુ પડતી હોય છે લોકસભામાં ગુજરાતની કુલ કેટલી બેઠકો છે લોકસભાની અંદર ગુજરાતની કુલ છવ્વીસ બેઠકો છે તેમજ ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કઈ બાબત સાચી નથી ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે સરકારી કર્મચારી હોવા જોઈએ એટલે કે સરકારી કર્મચારી હોવા જરૂરી નથી ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે કંઈ બાબત સાચી નથી તેમાં આવશે બી સરકારી કર્મચારી હોવા જોઈએ તો એ સાચું નથી બાકી ભારતના નાગરિક હોવા જોઈએ પાંત્રીસ વર્ષની ઉંમર એમની પૂરી થઈ ગયેલી હોવી જોઈએ એમની લાયકાત છે વીસ વીસમો પ્રશ્ન છે રાષ્ટ્રપતિને લોકસભામાં વધુમાં વધુ કેટલા એલ્ગો ઇન્ડિયન સભ્યોની નિયુક્તિ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે રાષ્ટ્રપતિને લોકસભાની અંદર કેટલા એલ્ગો ઇન્ડિયન નિયુક્ત કરવાનો અધિકાર છે તો કુલ સંસદની અંદર ચૌદ સભ્યો સંસદની અંદર ચૌદ સભ્યો છે એ નિમી શકે છે એમાં લોકસભાની અંદર લોકસભાની અંદર બે સભ્યો અને રાજ્યસભાની અંદર બાર સભ્યો એમ મળીને કુલ સંસદની અંદર ચૌદ સભ્યો એલ્ગો ઇન્ડિયન સભ્યોની નિમણૂક કરી શકે છે એટલે જવાબ આવશે ડી બે વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે વર્તમાન બંધારણની અંદર કુલ ચારસો ચુમાલીસ અનુચ્છેદો અને બાર પરિશિષ્ટો આપેલા છે ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે નીચેની કઈ બાબત સાચી નથી તો એમાં આવશે સી આ સિદ્ધાંતનો અમલ કોર્ટ વડે કરાવી શકાય એ સાચી નથી દેશના શાસનમાં એ પાયાગત છે રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એ દેશના શાસન માટે એ પાયાગત છે બીજું છે રાજ્યના કાયદા ઘડતી વખતે આ સિદ્ધાંતનો અમલની ફરજ પડે છે એટલે કે જ્યારે રાજ્યના કાયદા ઘડવાના હોય ત્યારે આ સિદ્ધાંતનો અમલ કરવો પડે છે અને આ સિદ્ધાંતો એક અર્થમાં નાગરિકના અધિકારો પણ છે કોઈ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી ક્યુ આજ્ઞાપત્ર ફરમાવી શકે છે એટલે કે કોઈની ગેરકાનૂની અટકાયત થઈ હોય અને એ અટકાયતમાંથી મુક્ત કરવા માટે ન્યાયિક એકમ એ હેબિયસ કોર્પસ હેબિયસ કોર્પસ નામનો હુકમ ફરમાવી શકે છે અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે અંદાજપત્ર કે નાણાં ખરડાને એમને કહેવામાં આવે છે નાણાકીય નિવેદન પચીસમો પ્રશ્ન છે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય કોણ બની શકે પબ્લિક એકાઉન્ટ્સ કમિટીના સદસ્ય તરીકે જે ચૂંટાયેલા ધારાસભ્ય હોય એ બની શકશે ચૂંટાયેલા ધારાસભ્ય વાણી સ્વતંત્રતાના અધિકારની જોગવાઈ સંવિધાનની કઈ ધારામાં કરવામાં આવી છે વાણી સ્વતંત્રતાનો જે અધિકાર છે એ બંધારણની અંદર બંધારણની અંદર કલમ નંબર ઓગણીસ ની અંદર આપેલ છે ત્યારબાદનો પ્રશ્ન છે ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત કેટલા વર્ષ માટે હોય છે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની હોદ્દાની મુદત હોય છે પાંચ વર્ષ પીઆઈએલ શું છે પીઆઈએલ એટલે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ ક્યાર દિવસે મંજૂરી આપી આઝાદ ભારતના બંધારણને સંઘ સભાએ કયા દિવસે મંજૂરી આપી જવાબ છે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ છવ્વીસમી નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના દિવસે મંજૂરી મળી અને એનો અમલ થયો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ અમલ ક્યારે થયો ઓગણીસો પચાસમાં અને મંજૂરી ક્યારે મળી ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બર ત્યારબાદ બંધારણના અનુચ્છેદ એકાવન એકમાં દર્શાવેલ મૂળભૂત ફરજોમાં નીચેના પૈકી કંઈ નથી બંધારણનો ત્રીસમો અને છેલ્લો પ્રશ્ન અનુચ્છેદ એકાવન એકમાં જે મૂળભૂત ફરજો આપેલી છે એમાં નીચેના પૈકી કંઈ ફરજ નથી તો એમાં પ્રથમ છે સંસ્કૃતિના સમૃદ્ધ વારસાને સન્માનવાની આ ફરજ છે ત્યારબાદ જાહેર મિલકતોનું રક્ષણ કરવાની પણ ફરજ આપેલી છે બંધારણને વફાદાર રહેવાની પણ ફરજ આપેલી છે જ્યારે બિન સાંપ્રદાયિકતા જાળવવાની આપને ફરજ આપેલી નથી એટલે જવાબ આવશે ડી બિન સાંપ્રદાયિકતા જાળવવાની ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી વિજ્ઞાન અને ટેકનોલોજીના કુલ પંદર પ્રશ્નો છે એમાં પ્રથમ પ્રશ્નો છે કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે કયા વૈજ્ઞાનિક સિદ્ધાંતના આધારે

વિદ્યુત પ્રવાહ માપવા માટેનો એકમ છે વોટ માણસોમાં ફ્લોરોસિસ નામનો થતો રોગ પાણીમાં નીચેના કયા તત્વોના વધારે પ્રમાણને કારણે સંભવી શકે છે પાણીમાં ક્યુ એવું તત્વ વધી જાય તો માણસની અંદર ફ્લોરોસિસ નામનો રોગ થાય જવાબ છે સી ફ્લોરાઈડ આત્રીસ મો પ્રશ્ન જળવાયુ ક્યાં બે વાયુઓનું મિશ્રણ છે જળવાયુ એ કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજનના મિશ્રણથી જળવાયુ બને છે હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે હૃદયનું સતત ધબકવાનું જે નિયંત્રણ છે એ નિયંત્રણ થાય છે લંબ મજા દ્વારા ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતો અંગ કયો છે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરતો અંગ છે સ્વાદુપિંડ તેમાં તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે જવાબ છે બી વાતાવરણીય વક્રીભવન ભવન વાતાવરણીય વક્રી ભવનને કારણે તારાઓ છે ટમટમતા હોય એવો દેખાય છે પ્રકાશ વર્ષ સાનો એકમ છે પ્રકાશ વર્ષ છે એ અંતર માપવાનો એકમ છે કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે કઈ ધાતુ ઉષ્માની મંદ વાહક છે એમાં આવશે લેડ લેડ એ ઉષ્માની મંદ વાહક છે એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા એ યુ એટલે કે એસ્ટ્રોનોમિકલ યુનિટ એક પ્રકાશ વર્ષ બરાબર કેટલા એસ્ટ્રોનોમિકલ યુનિટ થાય તો એક પ્રકાશ વર્ષ બરાબર આવશે ત્રેસઠ હજાર બસો એકતાલીસ પોઈન્ટ એક એસ્ટ્રોનોમિકલ યુનિટ ત્રેસઠ હજાર બસો એકતાલીસ પોઈન્ટ એક નીચેનામાંથી કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે કઈ ધાતુ રૂમ તાપમાને પ્રવાહી સ્વરૂપે રહી શકે છે તો એ છે બ્રોમિન વાતાવરણના કયા વિભાગમાં ઋતુઓની રચના જોવા મળતી નથી વાતાવરણનો કયો વિભાગ છે કે જ્યાં ઋતુઓની રચના નથી જોવા મળતી એ છે સમતાપ મંડળ તાપમાનમાં વધારો કરતા પદાર્થોમાં શું ફેરફાર થાય છે કે તાપમાનમાં વધારો કરવામાં આવે તો પદાર્થમાં શું ફેરફાર જોવા મળે તો એ છે કદમાં વધારો પદાર્થમાં શું થાય કદમાં વધારો તાપમાન વધે તો કદ વધે અને તાપમાન ઘટે તો પદાર્થનું કદ ઘટે નીચેનામાંથી ક્યુ સંયોજન ઉંદર મારવાની દવા બનાવવા માટે વપરાય છે

પ્રવાહ વર્તમાન પ્રવાહના કુલ દસ પ્રશ્નો છે એમાં પ્રથમ છે તાજેતરમાં ક્યાં બે દેશ વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત યોજાઈ હતી જવાબ છે સી ભારત અને મલેશિયા ભારત અને મલેશિયા વચ્ચે સમુદ્ર લક્ષ્મણ કવાયત નું આયોજન કરવામાં આવ્યું હતું તાજેતરમાં ભારતીય નૌકાદળનું નવું બેસ આઈએનએસ જટાયુ એસ ક્યાં કાર્યરત થયું આઈએનએસ જટાયુ ભારતીય નૌકાદળનું નવું બેસ ક્યાં કાર્યરત થયું તો એ થયું છે મિનિકોય ટાપુ મિની ટાપુ જે અરબી સમુદ્રની અંદર આવેલું છે તાજેતરમાં ભારતની પ્રથમ અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું ભારતની અંદર સૌ પ્રથમ પાણીની અંદર ચાલતી મેટ્રો ટ્રેન ટનલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે કલકત્તામાં કોલકત્તા ખાતે અંડર વોટર મેટ્રો ટ્રેન ટનલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે તેમાં તાજેતરમાં નાટોના બત્રીસમાં સભ્ય કોણ બન્યું નાટો દેશના બત્રીસમાં સભ્ય તરીકે દેશ બન્યો છે સ્વીડન નાટોનું પૂરું નામ શું છે નાટોનું પૂરું નામ નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ છે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન ત્યારબાદ તાજેતરમાં ઇન્ડિયન એક્સપ્રેસ એટલે કે એ આઈ ઇ એ દેશના સો સૌથી શક્તિશાળી વ્યક્તિઓની એક યાદી બહાર પાડી હતી તેમાં પ્રથમ ક્રમે કોણ હતું ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા સો સૌથી શક્તિશાળી વ્યક્તિઓની જે યાદી બહાર પાડી હતી એમાં પ્રથમ નંબરે હતા શ્રી નરેન્દ્રભાઈ મોદી તાજેતરમાં શ્રી લોફ્ટી ઇટને સૌથી ઝડપી આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી સદી ફટકારી છે તે કયા દેશના ખેલાડી છે શ્રી લોફ્ટી ઇટનીએ તેત્રીસ બોલની અંદર સો રન ફટકાર્યા હતા આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી સદી એમણે ફટકારી હતી સૌથી ઝડપી તો એ હતા નામીબિયા દેશના કયા દેશના ખેલાડી છે નામીબિયા અને એમણે નેપાળની સામે નેપાળની સામે સો રન કર્યા હતા તાજેતરમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ શું છે સિક્કિમના પ્રથમ રેલવે સ્ટેશનનું નામ છે રંગપોર રેલવે સ્ટેશન જવાબ છે એ રંગપો રેલવે સ્ટેશન ત્યારબાદ તાજેતરમાં સરકારે કઈ સંસ્થાઓમાં મેરા પહેલા વોટ દેશ કે લીએ મેરા પહેલા વોટ દેશ કે લીએ અભિયાન શરૂ કર્યું છે કઈ સરકારી સંસ્થાઓમાં જવાબ છે બી ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓની અંદર ભારત સરકાર દ્વારા તાજેતરમાં મેરા પહેલા વોટ દેશ કે લીએ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં નીચેના પૈકી કયા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે નીચેના પૈકી કયા દિવસે રાષ્ટ્રીય સુરક્ષા ઉજવણી કરવામાં આવે છે છે જવાબ માર્ચ ચાર માર્ચ ના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જાપાની કળા કઈ છે ઘરમાં વૃક્ષોના નાના કદનો ઉછેર વિકસાવવાની જે જાપાની કળા છે એને કહેવામાં આવે છે બોનસાઈ લોહીનું ક્યુ ગ્રુપ સર્વદાતા ગ્રુપ ગણાય છે લોહીનું ક્યુ ગ્રુપ સર્વદાતા ગ્રુપ તરીકે ઓળખવામાં આવે છે જવાબ છે ઓ ગ્રુપ ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે જવાબ છે એ અગ્નિકૃત ભારતે અંતરિક્ષમાં તરતો મૂકેલો સૌ પ્રથમ ઉપગ્રહ કયો છે ભારતે અંતરિક્ષમાં તરતો મૂકેલો સૌ પ્રથમ ઉપગ્રહ એ છે આર્યભટ્ટ અવકાશમાં કઈ સ્થિતિએ સૂર્યગ્રહણ થાય છે અવકાશમાં કઈ સ્થિતિ સર્જાય ત્યારે સૂર્યગ્રહણ થાય છે તો જવાબ છે સી ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે હોય ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે ત્યારે સૂર્યગ્રહણની સ્થિતિ સર્જાતી હોય છે ત્યારબાદનો પ્રશ્ન છે ઇન્સ્યુલિનનું ઉત્પત્તિ સ્થાન કયું છે શરીરની અંદર જે ઇન્સ્યુલિનનું ઉત્પન્ન થાય છે એ ઇન્સ્યુલિન છે એ સ્વાદુપિંડ દ્વારા થાય છે એટલે જવાબ આવશે એલપીજી સિલિન્ડરમાં ઊંચા દબાણે કયા વાયુઓ ભરેલા હોય છે એલપીજી સિલિન્ડરની અંદર ક્યુ વાયુ ભરેલો હોય છે જવાબ છે ડી બ્યુટેન અને પ્રોપેન એલપીજી સિલિન્ડરમાં કયો વાયુ હોય છે બ્યુટેન અને પ્રોપેન પર્ણો દ્વારા વનસ્પતિની ભોજન બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય છે પર્ણો દ્વારા જે વનસ્પતિ પોતાનું જે ભોજન બનાવે છે એને કહેવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ છે એ પાંદડો દ્વારા એટલે કે પાન દ્વારા પર્ણો દ્વારા એ પોતે પોતાનું ભોજન બનાવતા હોય છે સૂર્યપ્રકાશને પૃથ્વી પર પહોંચતા આશરે કેટલો સમય લાગે છે સૂર્યપ્રકાશને પૃથ્વી ઉપર પહોંચતા આશરે આઠ મિનિટનો સમય લાગે છે અત્યારે હાલ ગુજરાતની કેટલામી વિધાનસભા ચાલુ છે અત્યારે ગુજરાતની પંદરમી વિધાનસભા કેટલામી પંદરમી વિધાનસભા છે એ ચાલુ છે ત્યારબાદનો પ્રશ્ન છે જી ટ્વેન્ટી સમૂહની બે હજાર બેઠકો ભારતમાં મળી હતી જેમાંથી ગુજરાતમાં કુલ કેટલી બેઠકો મળી હતી જી ટ્વેન્ટી સમૂહની કુલ બે હજાર બેઠકો ભારતની અંદર મળી હતી એમાં ગુજરાતમાં કુલ સત્તર બેઠકોનું આયોજન થયું હતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાનશ્રીએ કયા પુસ્તકનું વિમોચન કર્યું હતું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં વડાપ્રધાનશ્રીએ કયા પુસ્તકનું વિમોચન કર્યું હતું જવાબ છે એ વાયબ્રન્ટ ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વાઇબ્રન્ટ ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસ વિશ્વનો સૌથી મોટો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા ની કેટલા મેગાવોટની ક્ષમતા છે રિન્યુએબલ એનર્જી પાર્ક ખાવડા એમની ક્ષમતા છે ત્રીસ હજાર મેગાવોટ મહાભારતમાં માખણીયા પર્વતનો ઉલ્લેખ કરાયો છે મહાભારતમાં માખણીયા પર્વતનો ઉલ્લેખ કરાયો છે તે માખણિયો પર્વત ખાલી જગ્યા જિલ્લામાં આવેલો છે એટલે કે આ માખણીય પર્વત છે એ કઈ જિલ્લાની અંદર આવેલો છે જવાબ છે એ છોટા ઉદેપુર ત્યારબાદ દધીચી મુનિની તપોભૂમિ તરીકે કયો જિલ્લો ઓળખાય છે દધીચી મુનિની તપોભૂમિ તરીકે ઓળખાય છે દાહોદ ભારતના સ્વતંત્ર સંગ્રામના સમયમાં છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વતંત્ર દિન એટલે કે પૂર્ણ સ્વરાજ દિન તરીકે ઉજવવામાં આવ્યો હતો નીચેનામાંથી ક્યાં ત્રેવીસ માં જૈન તીર્થકર છે નીચેનામાંથી ક્યાં ત્રેવીસ માં જૈન તીર્થકર છે જવાબ છે બી પાશ્વનાથ ત્રેવીસ માં જૈન તીર્થકર પાર્શ્વનાથ ઈસવીસન અઢારસો પંચ્યાસીમાં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મિટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી અઢારસો પંચ્યાસીમાં બોમ્બેમાં થયેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મિટિંગ કોની આગેવાની હેઠળ થઈ હતી જવાબ છે સી વ્યોમચંદ્ર બેનરજી એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચેની લડાઈ કઈ નદીના કિનારે થઈ હતી એલેક્ઝાન્ડર અને પોરસ વચ્ચે જે લડાઈ થઈ હતી એ થઈ હતી જેલમ નદીના કાંઠે ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો ચંપારણ સત્યાગ્રહ દર્શક મિત્રો ચંપારણ સત્યાગ્રહ એ ક્યારે થયો હતો કઈ સાલની અંદર થયો હતો એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર આપજો કે ચંપારણ સત્યાગ્રહ કઈ સાલની અંદર થયો હતો તેમાં ધારવાડ સમય કોને કહે છે ધારવાડ સમય તરીકે ઓળખાય છે આર્કીયન યુગના અંત ભાગને આર્કિયન યુગના અંત ભાગને ધારવાડ સમય તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે ગુપ્ત યુગ ગુજરાતનો સુવર્ણ યુગ પૂછે તો ગુજરાતના સુવર્ણ યુગ આવશે સોલંકી યુગ પણ ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ પૂછવામાં આવે તો કયો આવશે સંસ્કૃત મહાકાવ્ય મેઘદૂત ના સર્જકનું નામ જણાવો મેઘદૂત ના સર્જકનું નામ છે કવિ કાલિદાસ સ્વામી વિવેકાનંદજી નું બાળપણનું નામ શું છે સ્વામી વિવેકાનંદ નું બાળપણનું નામ છે નરેન્દ્ર નરેન્દ્ર દત્ત તેમાં તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ ઘોષણા ક્યાં મહાપુરુષે કરી હતી તું મુજબ ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા આ સૂત્ર આપનાર છે સુભાષચંદ્ર બોઝ મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવલોકન એટલે કે કેલ્ક્યુલસનો સિદ્ધાંત દર્શાવેલો છે તેમનું નામ જણાવો એ કયા ગણિતજ્ઞ છે કે જેમના પુસ્તકમાં અવલોકનની સિદ્ધાંત આપેલો છે કેલ્ક્યુલસનો સિદ્ધાંત આપેલો છે એ છે ભાસ્કર આચાર્ય ત્યારબાદ વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે વિવેકાનંદ શિલા સ્મારક એ આવેલું છે તમિલનાડુમાં જવાબ છે એ તમિલનાડુ ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે ભારતના કયા હિન્દુ રાજા ભાલાથી વિશેષ જાણીતા છે જવાબ છે બી મહારાણા પ્રતાપ ભારત આઝાદ થયું તે સમયે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર જનરલ કોણ હતા ભારત આઝાદ થયું ત્યારે અંગ્રેજી શાસનના છેલ્લા ગવર્નર હતા લોર્ડ માઉન્ટ બેટન જય હિન્દ સૂત્ર ક્યાં રાજનેતાએ આપ્યું છે જય હિન્દ સૂત્ર આપનાર છે સુભાષચંદ્ર બોઝ જય હિન્દ સૂત્ર સુભાષચંદ્ર બોઝ પંજાબના પ્રચલિત લોક નૃત્યનું નામ જણાવો જવાબ છે કિકલી પંજાબનું પ્રચલિત લોક નૃત્ય કિકલી સાકેત નામે કઈ નગરી જાણીતી છે સાકેત નામે ઓળખાય છે અયોધ્યા ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે જવાબ છે એક કઠોપનિષદ કઠોપનિષદની અંદર આ વાક્ય આપેલું છે ઇન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ સ્વામી વિવેકાનંદે યુનાઇટેડ સ્ટેટના શિકાંગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ભાષણ કઈ સાલમાં આપ્યું હતું સ્વામી વિવેકાનંદે યુનાઇટેડ સ્ટેટ શિકાંગોમાં જે હિન્દુ વિશ્વ ધર્મ પરિષદની જે સભા હતી એમાં સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે એમણે ભાષણ આપ્યું હતું એ કઈ સાલમાં આપ્યું હતું ઓપ્શન આપને આપ્યા છે સત્તરસો ત્રાણું સત્તરસો ત્યાંસી અઢારસો ત્રાણું અને અઢારસો ત્યાંસી જવાબ છે સી અઢારસો ત્રાણું રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર શાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદ્યક શાસ્ત્ર વિદ્વાન હતા વાંગભટ્ટ વાઘટ ત્યારબાદ નીચેના માંથી કયો રાગ વહેલી સવારે ગાવામાં આવે છે એ તોડી નાટ્યશાસ્ત્ર કોને લખ્યું છે નાટ્યશાસ્ત્ર લખનાર છે ભરત મુનિ સતીપતિ સંપ્રદાય સતીપતિ સંપ્રદાય એ કયા રાજ્યનો આદિવાસી સમુદાય છે સતીપતિ સંપ્રદાય છે એ ગુજરાત રાજ્યનો એક આદિવાસી સમુદાય છે ભારતના મોટાભાગના પ્રખ્યાત અને મધ્ય યુગમાં બંધાયેલા મંદિરો ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે નીચેના પૈકી કયો વિકલ્પ આ ત્રણ સિવાયની શૈલી ધરાવે છે ભારતના મોટાભાગના જે પ્રખ્યાત ને મધ્ય યુગમાં જે મંદિરો બંધાવેલા છે એ ત્રણ પ્રકારની સ્થાપત્ય શૈલી ધરાવે છે તો નીચેના માંથી કઈ એક નથી જવાબ છે ડી ચૈત્ય તો કઈ કઈ છે તો કે એ છે નાગર વેસર અને દ્રવિડ ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી ક્યુ સંસ્કૃત મહાકાવ્ય છે નીચેના પૈકી ક્યુ સંસ્કૃત મહાકાવ્ય છે જવાબ છે એ મેઘદૂત કવિ કાલિદાસ દ્વારા રચેલું મેઘદૂત સંસ્કૃત મહાકાવ્ય છે ત્યાર વલ્મકલી વલ્મકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે વલ્મકલી નો ઉત્સવ ઉજવવામાં આવે છે કેરેલા ખાતે ડાંગી અને ચંબા લોક નૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ડાંગી અને ચંબા લોક નૃત્ય એ છે હિમાચલ પ્રદેશનું પન્નાલાલ ઘોષ ક્યાં વાદ વાદક હતા પન્નાલાલ ઘોષ એ હતા વાદક જવાબ છે બી મોહિની નૃત્ય છે મોહિની અટ્ટમ છે કેરળ રાજ્યનું નીચેના માંથી ક્યુ સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે ક્યુ સ્થળ અશોક સ્તંભથી જોડાયેલું છે જવાબ છે એ સાચીનો સાચીનો સ્તંભ એકસો એકનો પ્રશ્ન છે એકસો એક થી એકસો વીસ પ્રશ્ન એ ભારતની ભૂગોળ અને ગુજરાતની ભૂગોળ નો સમાવેશ કર્યો છે ગુજરાતની ભૂગોળના દસ પ્રશ્નો અને ભારતની ભૂગોળના પણ દસ પ્રશ્નો રોહલા નેશનલ પાર્ક ક્યાં રાજ્યમાં આવેલ છે રોહલા નેશનલ પાર્ક આવેલ છે હિમાચલ પ્રદેશમાં મેન મેકોલેક નામની પર્વતમાળા કયા રાજ્યમાં આવેલી છે મેન મેકોલેક નામની જે પર્વતમાળા છે એ આવેલી છે સિક્કિમ ખાતે સિક્કિમ રાજ્યમાં બનારસ શહેરનું જૂનું નામ શું છે બનારસ શહેરનું જૂનું નામ છે કાશી નીચે દર્શાવેલ જોડકા યોગ્ય રીતે જોડો આપને જોડકા આપેલા છે એમાં પ્રથમ છે સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન એ આવેલું છે પશ્ચિમ બંગાળમાં હમ્પી સ્મારક હમ્પી સ્મારક સમૂહ એ આવશે કર્ણાટક સૂર્યમંદિર કોણાંક સૂર્યમંદિર કોણાંક આવશે ઓરિસ્સા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળ હમ્પી સ્મારક સમૂહ કર્ણાટક સૂર્યમંદિર કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સા અને કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન રાજસ્થાન સાચો ઓપ્શન છે એ ભારતની સૌથી લાંબી નદી કઈ છે ભારતની સૌથી લાંબી નદી ગંગા નદી વિશ્વની સૌથી લાંબી નદી તો નાઇલ નદી ભારતની સૌથી મોટી નદી પૂછવામાં આવે ભારતની સૌથી મોટી નદી છે બ્રહ્મપુત્રા અને વિશ્વની સૌથી મોટી નદી એ છે એમેઝોન ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી તો એ છે મિઝોરમ આસામ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ એ ભૂટાન દેશની સરહદ સાથે જોડાયેલા છે ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત્ત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે કુલ આઠ રાજ્યોમાંથી પસાર થાય છે ભારતમાં મધ્યમાંથી પસાર થતી જે કર્કવૃત રેખા છે એ કુલ આઠ રાજ્યમાંથી પસાર થાય છે પુલિકટ સરોવર ભારતના ક્યાં રાજ્યમાં આવેલું છે સરોવર આવેલું છે ભારતનો અને સુસ્તાનો પ્રાદેશિક વિવાદ કોની સાથે જોડાયેલો છે ભારતનો કાલાપાની અને સુસ્તાની પ્રાદેશિક વિવાદ છે એ જોડાયેલો છે નેપાળ સાથે જવાબ આવશે સી નેપાળ સિંધુ જળ સમજૂતી હેઠળ ભારત ખાલી જગ્યા નદી પર અલાયદા હકનો વહીવટ કરે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે જળ સમજૂતી થઈ છે એમાં સિંધુ જળ સમજૂતી હેઠળ ભારત રાવી બિયાસ અને સતલજ રાવી બિયા બિયાસ અને સતલજ આ ત્રણ નદીઓનો અલાયદી હક ધરાવે છે જ્યારે ચિનાબ સિંધુ અને જેલમ એ પાકિસ્તાન માટે આવેલ છે એ જવાબ છે સી તેમાં જમ્મુ અને કાશ્મીરના કયા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સૌથી લાંબી ચેનાની નાસરી રોડ ટનલ જેને પટની ટોપ ટનલ પણ કહેવામાં આવે છે એમનું નિર્માણ કરવામાં આવ્યું છે જવાબ છે નેશનલ હાઈવે ચુમાલી નેશનલ હાઈવે ચુમાલી ઉપર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ચેનાની નાસરી રોડ નું નિર્માણ કરવામાં આવ્યું છે ભારતમાલા પ્રોજેક્ટ શું છે તો ભારતમાલા પ્રોજેક્ટ એ પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટેનો એક છત્ર પ્રોજેક્ટ છે પ્રવર્તમાન હાઈવે પ્રોજેક્ટની જગ્યાએ રસ્તાઓ માટે એક છત્ર પ્રોજેક્ટ એટલે ભારતમાલા પ્રોજેક્ટ ત્યારબાદ ખરીફ પાકની લણણી ક્યારે થાય છે જવાબ છે બી ઓક્ટોમ્બર નવેમ્બરમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં ઓગણીસો એકાણું થી બે હજાર એકની સરખામણીમાં બે હજાર એક બે હજાર અગિયારના દસકાના વસ્તી વધારાના દરમાં સૌથી વધુ ઘટાડો થયો છે બે હજાર અગિયારની જે વસ્તી ગણતરી થઈ એમાં ટકાવારીની દ્રષ્ટિએ કયા રાજ્યમાં વસ્તીનો ઘટાડો થયો છે ટકાવારીની દ્રષ્ટિએ જવાબ છે બી મહારાષ્ટ્ર નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે આંતરરાષ્ટ્રીય સીમા બનાવે છે નીચેના પૈકી કઈ નદી ભારત અને નેપાળ વચ્ચે સીમા બનાવે છે છે જવાબ સી નદી જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદીમાં નર્મદાનું પાણી રેડીને સજીવન કરવામાં આવી જેનો પ્રવાહ લુપ્ત એટલે કે પાણી સુકાઈ ગયું હોય તેવી કઈ પ્રાચીન નદી છે કે જેમાં નર્મદાનું પાણી રેડવામાં આવ્યું એટલે કે ઠાલવવામાં આવ્યું અને એ નદીને સજીવન કરવામાં આવી જવાબ છે બી સરસ્વતી નદી ક્યુ શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું શહેર છે અલમ કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે કર્કવૃત્ત પસાર થાય છે ગુજરાતના ઉત્તર ભાગની અંદર એટલે કે ઉત્તર ગુજરાતમાં ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે ખેરના વૃક્ષમાંથી પ્રાપ્ત થાય છે કાથો ઈસબગુલના વ્યાપારનું મહત્વનું મથક કયું છે ઈસબ ઈસબગુલ વ્યાપારનું મહત્ત્વનું મથક છે ઊંઝા